हेलो वेलकम टू कृष्णा एकेडमी फ्रेंड्स, आज आप स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश गाला एसाइनमेंट 2022 जोशू। पेपर नंबर 6 सेक्शन ई क्वेश्चन आंसर जोशू मित्रों। तो आप आज पेपर नंबर 6 सेक्शन ई एट के आ पेपर नंबर 6 नो छेलो वीडियो है छे, और एसाइनमेंट नो पण 5 पेपर है, बधाईना 5-5 वीडियो एटले टोटल 25 वीडियो मुकाई गया है मित्रों। आ एसाइनमेंट नो छेलो वीडियो है इंग्लिश नो, ये पछी बीजा एसाइनमेंट ना बीजा सब्जेक्ट ना वीडियो पण मुकवामां आवशे, गुजराती ना पण 5 वीडियोस मुकेला छे। तो आज आपणे सेक्शन ई जोईए, तो 3 निबंध छे, तमारे एक ज मात्र लखवानो छे, 125 शब्दमां निबंध लखवानो छे, नानो एवो पेरेग्राफ, 3-માંથી તમારે એક જ લખવાનો છે। અહીંયા 3-3 નિબંધ આપેલા છે બરાબર, એક પિક્ચર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, ઇમેલ રાઇટિંગ છે, બધું આવું છે મિત્રો બરાબર। તમારે માત્ર એક જ નિબંધ લખવાનો છે, આપણે વિગતવાર જોઈએ। પહેલો નિબંધ છે માય બેસ્ટ ફ્રેન્ડ, તો તમે કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરીને જોઈ લો છો મિત્રો। કૃષ્ણા એકેડેમીમાં લગભગ 250 વિડીયોઝ છે 10માને લગતા। માય બેસ્ટ ફ્રેન્ડ, નેમ નામ, હિસ લુક્સ એનો દેખાવ, ક્લેવર એટલે હોશિયાર, ટેનિસ પ્લેયર તો ટેનિસનો ખેલાડી, હાવ યુ મેટ હિમ તમે તેને કેવી રીતે મળ્યા, કોમન ઇન્ટરેસ્ટ તમારો સરખો રસ, હિસ હર ગુડ ક્વોલિટી એના સારા ગુણો, મોડેસ્ટ એન્ડ હમ્બલ એટલે નમ્ર, પ્રાઉડ ઓફ હિમર એટલે તેના ઉપર ગર્વ। તો આપણે આન્સર જોઈએ, માય બેસ્ટ ફ્રેન્ડ એટલે મારો શ્રેષ્ઠ મિત્ર, તો આન્સર છે વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, વિક્રમ મારો શ્રેષ્ઠ મિત્ર છે, આઈ ફોન્ડલી કોલ હિમ વિકી, તો હું એને પ્રેમથી વિકી કહું છું, વિકી ઇઝ એ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય, વિકી એક ઊંચો અને સારો દેખાવડો છોકરો છે, હી ઇઝ ક્લેવર ઇન હિઝ સ્ટડીઝ એન્ડ ઇઝ એ ગુડ ટેનિસ પ્લેયર, તો વિકી એના ભણવામાં હોશિયાર છે, વિકી ભણવામાં હોશિયાર છે અને એક સારો ટેનિસનો ખેલાડી છે, ઇટ વોઝ ડ્યુરિંગ એ ટેનિસ મેચ, તો એક ટેનિસના મેચ દરમિયાન ધેટ વી મેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો એક ટેનિસના મેચ દરમિયાન અમારી પહેલી મુલાકાત થઈ, વી પ્લેડ એ ડબલ મેચ ટુગેધર, અમે તે વખતે ટેનિસનો ડબલ મેચ સાથે રમ્યા હતા અને 1 કપ ફોર અવર સ્કૂલ અને અમારી શાળા માટે 1 કપ જીત્યા હતા, સિન્સ ધેન ત્યાર પછી એટલે કપ સ્કૂલ માટે ટેનિસમાં કપ જીતા પછી વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ, અમે એક સારા મિત્રો બની ગયા, બિસાઇડ્સ ટેનિસ એટલે ટેનિસ ઉપરાંત વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ લાઇક વોચિંગ મૂવીઝ, મ્યુઝિક એન્ડ ટ્રેકિંગ, તો ટેનિસ તો અમારો શોખનો વિષય તો છે બંનેનો, એ ઉપરાંત અમારા બીજા બધા ઘણા પણ સામાન્ય રસ છે સરખા જ, જેવા કે વોચિંગ મૂવીઝ બંનેને પિક્ચર સાથે જવું ગમે છે, મ્યુઝિક સાંભળવું પણ બંનેને ગમે છે અને પહાડી ઉપર ચડવું એટલે કે ટ્રેકિંગ કરવું પણ ગમે છે, વી સ્પેન્ડ એ લોટ ઓફ ટાઈમ ટુગેધર, અમે ઘણો બધો સમય સાથે વિતાવીએ છીએ, વિકી ઇઝ એન ઓબિડિયન્ટ બોય, વિકી એક આજ્ઞાકારી છોકરો છે, હી રિસ્પેક્ટ્સ ઓલ એલ્ડર્સ, તો બધા જ વડીલોને માન આપે છે, આઈ હેવ લર્ન્ટ એ લોટ ફ્રોમ હિમ, તો હું વિકી પાસેથી ઘણું બધું શીખ્યો છું, ઇન સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ એ રિચ ફેમિલી, તો આ વિકી છે એ એક પૈસાદાર કુટુંબમાંથી આવે છે છતાં બરાબર, હી ઇઝ એ મોડેસ્ટ એન્ડ હમ્બલ બોય, તે કેવો છે નમ્ર છોકરો છે, આઈ એમ પ્રાઉડ ટુ હેવ ફ્રેન્ડ લાઇક હિમ, તો મને બરાબર તેના જેવા મિત્ર મેળવીને કેવી ખુશી છે, ગર્વ છે। હવે અથવામાં આપણે જોઈએ મિત્રો, અથવામાં તો પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર, તો કામ કરતી માતાના પ્રોબ્લેમો શું હોય, સમસ્યા શું હોય, કે નોકરી કરતી માતા હોય એના સમસ્યા શું હોય, તો વર્કિંગ અવર્સ એટ ઓફિસ, કામ કરવાના કલાકો ક્યાં બરાબર, તો ઓફિસમાં કામ કરવાના કલાકો, ડ્યુટી સેટ હોમ ઘર પણ એને ફરજ બજાવવાની હોય છે, ઘરનું પણ કામ હોય છે, પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફેમિલી, કુટુંબમાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે, મેન્ટલ અને ફિઝિકલ બર્ડન, તો આ સ્ત્રી ઉપર કામ કરતી સ્ત્રી ઉપર માનસિક અને શારીરિક બોજો હોય છે, પ્રોબ્લેમ સેટ ઓફિસ પ્રોબ્લેમ સેટ હોમ, તો કામ કરતી સ્ત્રીને એટલે કે નોકરી કરતી સ્ત્રીને ઓફિસમાં પણ થોડા ઘણી સમસ્યા હોય છે, ઘર પર પણ સમસ્યા તો હોય જ છે, સો તો હાઉ સી ડીલ્સ વિથ ધ પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમને તે કેવી રીતે ઉકેલે છે, તો આજે આપણે એને જોઈએ આપણે આનો આન્સર મિત્રો, વર્કિંગ મધર એટલે કે કામ કરતી સ્ત્રી એટલે કે નોકરી કરતી સ્ત્રીના પ્રોબ્લેમ કેવા હોય છે, તો ટુડેઝ વુમન ઇઝ મોર એજ્યુકેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ધેન બિફોર, તો આજની સ્ત્રી છે એ ધેન બિફોર એટલે પહેલાં કરતાં વધારે એજ્યુકેટેડ એટલે શિક્ષણ એટલે ભણેલી છે બરાબર, ભણેલી છે અને વધારે સ્વતંત્ર છે, તો આજની સ્ત્રી પહેલાંની સ્ત્રી કરતાં વધારે ભણેલી અને વધારે સ્વતંત્ર છે, મોર એન્ડ મોર વિમેન આર વર્કિંગ મધર્સના, વધારે વધારે સ્ત્રીઓ અત્યારે નોકરી કરતી થઈ રહી છે, તો નોકરી કરવા લાગી છે, વધારે ને વધારે સ્ત્રીઓ આજની તારીખમાં નોકરી કરવા લાગી છે, બટ ઇટ ઇઝ અ ટફ લાઈફ
પણ નોકરી કરતી સ્ત્રીનું જીવન કેવું હોય છે, થોડુંક અઘરું હોય છે. સી હેઝ ટુ સ્ટ્રાઇક એ બેલેન્સ બિટવીન હોમ એન્ડ ઓફિસ. તો તેણીએ ઘર અને ઓફિસ વચ્ચે બેલેન્સ એટલે સમતોલન જાળવવું પડે છે. આફ્ટર ડુઈંગ ઓલ ધ હાઉસ હોલ્ડ કોરસ, તો આફ્ટર ડુઈંગ એટલે કરીને ઘરનું બધું નાનું મોટું કામ કરીને, કોરસ એટલે પરચૂર્ણ કાર્ય કે નાનું મોટું કામ કરીને, સી હેઝ ટુ રીચ ધ ઓફિસ ઇન ઓન ટાઈમ, તેણીએ ઓફિસે સમયસર પહોંચવાનું હોય છે. કે મધર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ ધ ફેમિલી, તો માતા છે કુટુંબનું સૌથી મહત્વનું પાત્ર છે, સભ્ય છે. શી લુક્સ આફ્ટર ધ નીડ્સ ઓફ ધ હર હસબન્ડ એન્ડ ચિલ્ડ્રન, તેણી તેના પતિ અને તેના બાળકોની કાળજી લે છે કે શું શું જરૂરિયાત છે તેની કાળજી લે છે. આફ્ટર ડુઈંગ હર ડ્યુટીઝ એટ હોમ, તો ઘર પર પોતાની ફરજ બજાવીને, ઘર પર પોતાનું કામ પતાવીને તેણી રીતિસરે પહોંચે છે, ઓફિસે પહોંચે છે અને ડઝ હર વર્ક એફિશિયન્ટલી ધેર, અને ઓફિસે પહોંચીને પણ પોતાનું કામ સક્ષમતાપૂર્વક કાળજીપૂર્વક કરે છે. એઝ અ રિઝલ્ટ એના પરિણામે સી ઇઝ ઓલવાઇઝ અંડર ગ્રેટ મેન્ટલ એન્ડ ફિઝિકલ બર્ડન, તેના પરિણામે નોકરી કરતી સ્ત્રી ઉપર કેવું હોય છે, ગ્રેટ મેન્ટલ માનસિક અને ફિઝિકલ શારીરિક બોજો હોય છે. ધેર આર પ્રોબ્લેમ્સ એટ હોમ એન્ડ પ્રોબ્લેમ્સ એટ ઓફિસ, તો દરેક કામ કરતી સ્ત્રી હોય અને ઘર પર પણ સમસ્યા તો હોય જ છે અને ઓફિસમાં પણ થોડી ઘણી સમસ્યા તો હોય જ છે. બટ સી સોલ્વ ઓલ ધીઝ પ્રોબ્લેમ્સ ટેક્ટફુલી, પણ તેણી આ બધી જ સમસ્યાનો બરાબર ચતુરાઈપૂર્વક, ટેક્ટફુલી એટલે ચતુરાઈપૂર્વક, કુશળતાપૂર્વક ઉકેલ લાવે છે. ધ્યાન અથવા પણ ત્રીજો નિબંધ છે મિત્રો, તમારે તો માત્ર એક જ લખવાનો છે. ત્રીજો છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગાર્ડન, બગીચાનું મહત્વ. તો ઓવર પોપ્યુલેશન એટલે વધારે વસ્તી, કોન્ક્રીટ જંગલ એટલે કે બરાબર આ જંગલો પાડીને અત્યારે શું થઈ રહ્યું છે મિત્રો, મકાન બની રહ્યા છે, બિલ્ડિંગ બની રહી છે, મોર વ્હીકલ વધારે વાહનો આવી રહ્યા છે, પોલ્યુટેડ એર, હવા પણ કેવી છે પ્રદૂષિત છે. શોર્ટેજ ઓફ ઓપન સ્પેસ ફોર ચિલ્ડ્રન, તો બાળકો માટે ખુલ્લી જગ્યાની અછત છે. યુઝફુલનેસ ઓફ ગ્રીન ટ્રીસ, તો લીલા ઝાડવા વાવવાની ઉપયોગી કેવા છે. વાય પીપલ ગો ટુ ગાર્ડન, શા માટે લોકો બગીચામાં જાય છે. તો આપણે આનો આન્સર જોઈએ કે બગીચાનું કેવું મહત્વ છે અત્યારના આધુનિક સમયમાં. તો આપણે જોઈએ કે આન્સરમાં છે કે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં તો ગાર્ડન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, તો સૌથી પહેલાં તો બગીચા આપણા જીવનમાં ખૂબ જ મહત્વના છે. વી હેવ ઓવર પોપ્યુલેશન ઇન અવર સિટીઝ, આપણા શહેરોમાં જેના જોતી હોય તેના કરતાં વધારે વસ્તી છે, તો વસ્તી વધારો છે શહેરોમાં, ગામડા ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં વસ્તીનો વધારો છે. વી કેન સી એવરીવેર બિલ્ડિંગ્સ, આપણે શહેરમાં દરેક બાજુ બરાબર કેટલાક 7-8-10 માળની બિલ્ડિંગ જોઈ શકીએ છીએ. ઇન અધર લેંગ્વેજ, બીજી ભાષામાં કહીએ તો વી કેન કોલ ઇટ કોન્ક્રીટ જંગલ, તો આ ચારે બાજુ આપણે બિલ્ડિંગ દેખાય એને બીજી ભાષામાં કોન્ક્રીટ એટલે સિમેન્ટના જંગલો કહી શકાય, કારણ કે સિમેન્ટથી જ બધી બિલ્ડિંગ બનેલી હોય છે એટલે કોન્ક્રીટ જંગલ કહી શકાય. સો વી કેન નોટ ગેટ પ્યોર એર એન્ડ વોટર આવશે વોટર ડે બાય ડે, તો આપણે દિવસે ને દિવસે ચોખ્ખી હવા મળતી નથી, તેથી આપણે દિવસે ને દિવસે ચોખ્ખી હવા મળતી નથી. ધ વ્હીકલ ઇન્ક્રીઝ ધ પોલ્યુશન, તો જેમ જેમ વાહન વધતા જાય તેમ તેમ પોલ્યુશન એટલે પ્રદૂષણ વધતું જાય છે. એન્ડ વી બ્રીથ પોલ્યુટેડ એર, અને આપણે શ્વાસમાં પોલ્યુટેડ એટલે બરાબર પ્રદૂષિત હવા શ્વાસમાં લઈએ છીએ. સો અવર ગવર્મેન્ટ શુડ મેક મોર ગાર્ડન્સ ઇન અવર એવરી સિટી, તેથી આપણી સરકારે દરેક શહેરમાં વધારે ને વધારે બગીચા બનાવવા જોઈએ. પછી થ્રુ ગાર્ડન્સ વી કેન મેક ધ એર પ્યોર, તો વધારે બગીચા જો હોય તો આપણે હવાને ચોખ્ખી બનાવી શકીએ છીએ. તો ગ્રીન ટ્રીઝ ઓફ ધ ગાર્ડન આર વેરી યુઝફુલ ટુ એટ્રેક્ટ ધ રેન, તો બગીચાના લીલા ઝાડવા હોય તેનાથી રેન એટલે વરસાદ આકર્ષવા માટે ખૂબ જ ઉપયોગી છે. લીલા ઝાડવા વરસાદ આકર્ષવા માટે ખૂબ જ ઉપયોગી છે. વી હેવ શોર્ટેજ ઓફ ઓપન સ્પેસ ફોર ચિલ્ડ્રન ઇન સિટી, શહેરની અંદર બાળકો માટેની ઓપન એટલે ખુલ્લી જગ્યાનો કેવો છે બરાબર તો ઓછી છે બાળકો માટે કેવી છે, કારણ કે બિલ્ડિંગ બનતી જાય છે સિમેન્ટની કેટલા માળની, તેનાથી બાળકો માટે શહેરમાં રમવાની જગ્યા કેવી છે ઓછી છે, શોર્ટેજ છે. સો ધ ગાર્ડન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ, તેથી બગીચા આપણા બધા જ માટે ખૂબ જ મહત્ત્વના છે, ઘરડા માટે છે બરાબર, બાળકો માટે પણ એટલા જ મહત્ત્વના છે. ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ગાર્ડન ટુ પ્લે, તો બાળકો છે ને બગીચામાં રમવા જાય છે અને એલ્ડર્સ એટલે વડીલો છે ને બગીચામાં રિલેક્સેશન એટલે રાહત માણવા જાય છે. યુવાનો તો 20-30 વર્ષના કોઈ એક્ઝામની તૈયારી માટે બગીચામાં વાંચવા જાય છે. ધ યુથ ગોઝ ટુ ધ ગાર્ડન ફોર રીડિંગ, તો યુવાનો બગીચામાં વાંચવા માટે જાય છે. તો આ બધી બગીચાનું મહત્વ થયું. હવે એક ઇમેલ છે, 56મો નંબર છે મિત્રો, ડ્રાફ્ટ એન્ડ ઇમેલ છે ઓન બિહાફ ઓફ સંજય શાહ લખે છે, ટુ હિઝ યંગર બ્રધર, એના નાના ભાઈને લખે છે, નીતિનને લખે છે. તો એનું સરનામું છે નીતિન 999@gmail.
डॉट कॉम हू हेज फेल के जे आ संजय छे एनो नानो भाई नितिन छे ये परीक्षा में फेल थियो छे के बट नपास थियो छे टर्मिनल सत्रांत परीक्षा नी अंदर। तो आपणे लखवानुं छे, कोने लखवानुं छे? संजय लखे छे, नितिन ने लखे छे। तो नितिननुं सरनामुं छे, ईमेल एड्रेस छे nitin999@gmail.com। सब्जेक्ट क्यों छे? योर रिजल्ट, तारा परिणाम विषयनी वात करे छे। संजय नितिन एना परिणाम विषयनी वात करे छे। तो विषय थियो तो संजय नितिनने लखे छे, डियर नितिન, વાહલા નિતિન, આઈ એમ સોરી ટુ નો દેટ યુ હેવ ફેલ્ડ ઇન મેથેમેટિક્સ ઇન ધ ટર્મિનલ એક્ઝામિનેશન। તો સંજય નિતિનને કહે છે કે મને ખૂબ જ દુઃખની લાગણી થાય છે એ જાણીને કે તું સત્રાંત પરીક્ષામાં મેથેમેટિક્સ એટલે ગણિતમાં નપાસ થયો છો। આઈ નો યુ ફાઇન્ડ મેથ્સ ડિફિકલ્ટ, મને ખબર છે કે તને ગણિત અઘરું લાગે છે, બટ ડુ નોટ બી ડિસઅપોઇન્ટેડ, પણ નિરાશ થતો નહીં। યુ મસ્ટ વર્ક હાર્ડર નાવ, તો તારે હવે ગણિતમાં સખત મહેનત કરવી જોઈએ, બરાબર, કરવી જ પડશે, કારણ કે મસ્ટ એટલે ફરજિયાત બતાવે છે। પ્રેક્ટિસ સોલ્વિંગ એઝ મેની એક્ઝામ્પલ્સ એઝ પોસિબલ, તો તારે શક્ય બને એટલા ગણિતના દાખલા ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરવો જોઈએ, ઉકેલવા જોઈએ। સોલ્વ એઝ મેની ક્વેશ્ચન પેપર એઝ યુ કેન, તો તને જ્યાંથી પણ મળે તો ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાના ઉકેલવાના છે। અને ગેટ ધેમ કરેક્ટેડ બાય યુઅર ટીચર, તો તારે જાતે ગણીને એને એમાં શું શું ભૂલ આવે છે તે તારા ટીચર પાસે એની ખરાઈ કરાવવાની છે, ચેક કરાવવાના છે। યુ શુડ બી ઇન ધ કંપની ઓફ ગુડ એન્ડ ક્લેવર સ્ટુડન્ટ્સ, તારે હવે પરીક્ષાના થોડા મહિનાની વાત છે તો તારે હોશિયાર વિદ્યાર્થી અને સારા વિદ્યાર્થીના સંપર્કમાં રહેવાનું છે, એની સાથે રહેવાનું છે। બટ ધેટ ડઝ નોટ મીન ધેટ યુ નિગ્લેક્ટ સ્પોર્ટ્સ એન્ડ અધર એક્ટિવિટીઝ, પણ આનો અર્થ એવો નથી કે હવે તારે પરીક્ષા પાછળ જ ધ્યાન દેવાનું છે વાંચવામાં, તો તારે સ્પોર્ટ્સ એટલે રમતગમત અને બધી અધર એક્ટિવિટીઝ એટલે બીજી પ્રવૃત્તિને અવગણવાની નથી, એ પણ સાથે સાથે થોડીક તો કરવાની જ છે, રમતગમત પણ થોડી સાથે જોઈએ અને બીજી પ્રવૃત્તિ પણ સાથે સાથે કરવાની છે એને અવગણવાની નથી। અવર બેસ્ટ વિશેસ આર ઓલવેઝ વિથ યુ, તો અમારી શ્રેષ્ઠ શુભકામના તારી સાથે છે। ફાધર એન્ડ મધર સેન્ડ ધેર બ્લેસિંગ ટુ યુ, માતા અને પિતાએ તને આશીર્વાદ મોકલ્યા છે, આશીર્વચન કીધા છે। યુઅર લવિંગ બ્રધર, તારો પ્રેમાળભાઈ સંજય। તો હવે આપણે એના અથવામાં એક રિપોર્ટ રાઇટિંગ છે તે પણ જોઈએ મિત્રો। મ્યુઝિયમની મુલાકાત છે, મ્યુઝિયમ બરાબર સંગ્રહ સ્થાન, મ્યુઝિયમની મુલાકાત છે। તો સિલેક્શન સોના સેક્શન છે, સેક્શન ડિસ્પ્લેઇંગ ધ પ્રોગ્રેસ ઓફ મેનકાઇન્ડ, તો મ્યુઝિયમ છે તો શેનું છે મિત્રો, માણસનો પ્રોગ્રેસ એટલે પ્રગતિ કેવી થઈ એનું આખું સેક્શન છે, ડિસ્પ્લે એટલે બતાડે છે। વેપન્સ ઓફ સ્ટોન એજ ટુ લેટેસ્ટ ગન, તો મ્યુઝિયમની અંદર શસ્ત્ર બતાડ્યા છે, સ્ટોન એટલે પથ્થરના યુગથી માંડીને અત્યારમાં છેલ્લામ છેલ્લી ગન કેવી હોય, બંદૂક કેવી હોય। આર્ટ ઓફ રાઇટિંગ, પહેલાં લખવાની કળા કેવી હતી, રાઇટિંગ ઓન લીવ્સ, પહેલાં આપણે પાંદડા પર લખતા હતા, બેગ્ડ ક્લે એટલે કે બરાબર માટી ઉપર લખતા હતા, શેકેલી પાકી માટી ઉપર લખતા હતા, પાંચમેટ એટલે એવા બધા બરાબર, તો ચારમાં પત્ર બધે આવે, કપડાં ઉપર છે, પાંદડા ઉપર છે બરાબર, એના ઉપર લખતા હતા, સિલ્કના કાપડ ઉપર લખતા હતા, રેશમ ઉપર, અને ચોપડીમાં, હવે અત્યારે ચોપડીઓમાં લખીએ છીએ, કોમ્પ્યુટરમાં લખીએ છીએ, પેઇન્ટિંગની સ્ટાઇલ કેવી કેવી હતી। તો જોઈએ મ્યુઝિયમની મુલાકાત, તો લાસ્ટ વીક ગયા અઠવાડિયે આઈ વિઝિટેડ ધ સિટી મ્યુઝિયમ વિથ માય ફેમિલી, તો ગયા અઠવાડિયે મેં મારા કુટુંબ સાથે સિટી મ્યુઝિયમની મુલાકાત લીધી। ફર્સ્ટ વી વેન્ટ ટુ ધ બિગ સેન્ટ્રલ હોલ, સૌથી પહેલાં અમે સેન્ટ્રલ હોલ એટલે મુખ્ય હોલ હતો, ખંડ હતો, તેમાં ગયા, વેર ધેર વેર પિક્ચર્સ એન્ડ મોડેલ્સ ડિપિક્ટિંગ ધ પ્રોગ્રેસ ઓફ મેનકાઇન્ડ, કે અમે મુખ્ય હોલમાં ગયા, ત્યાં ચિત્રો અને મોડેલ હતા કે જે દર્શાવતા હતા કે માણસ જાતની પ્રોગ્રેસ એટલે પ્રગતિ કેવી છે। વી સો મેની તો અમે મેની એટલે ઘણા બધા વેપન્સ જોયા, એમ એ એન વાય આવશે મિત્રો, તો અમે જોયા મીની એટલે ઘણા બધા વેપન્સ એટલે શસ્ત્રો જોયા, રાઇટ ફ્રોમ ધોઝ યુઝડ ઇન ધ સ્ટોન એજ, તો કેવા કેવા શસ્ત્રો જોયા, મીની MNY, તો રાઇટ ફ્રોમ ધ સ્ટોન યુગ એટલે કે પથ્થર યુગના, એટલે કે અહીંથી હજારો વર્ષ પહેલાંથી એટલે પાણાના પથ્થરો હતા, સ્ટોન એજ એટલે કે પાણાના પથ્થર યુગના પથ્થરો, પથ્થર યુગના જે શસ્ત્રો હતા ત્યાંથી માંડીને લેસ્ટ અસલ અત્યારના છેલ્લામાં છેલ્લા મશીન ગન્સ પણ જોયા, ધેર વોઝ એ વેરાયટી ઓફ નાઇફ્સ સ્વોર્ડ્સ સ્પિયર્સ એન્ડ શિલ્ડ્સ, તો હવે એમાં અમે મ્યુઝિયમમાં શું શું જોયું, નાઇફ્સ એટલે બરાબર છરીઓ હતી, જુદા જુદા પ્રકારની છરીઓ હતી, સ્વોર્ડ્સ એટલે તલવારો હતી, સ્પિયર્સ એટલે ભાલા હતા, શિલ્ડ એટલે કે ઢાલ હતી, ઢાલ। તો નેક્સ્ટ રૂમ, એના પછીના રૂમમાં સોર્ડ એટલે શું હતું, હાઉ મેન લર્ન ધ આર્ટ ઓફ રાઇટિંગ, એના પછીના રૂમમાં માણસ લખવાની કળા કેવી રીતે શીખો તેની વાત હતી, ધેર વેર રાઇટિંગ, તો લખાણો કેના કેના ઉપર હતા મિત્રો,
लीव्स एट पांदड़ा पर, बेग्ड क्ले एट के शेकेली माटी पर, पांच मिनट एट के बराबर तो कापड़ पर हो बराबर लोखंड पर अथवा तो ताम्रपत्र पर एवं पांच मिनट पर लखाण अथवा तो एक हिमालय खास वस्तु आए इन पर लखेलू तो बधुं सिल्क एट रेशम पर लखाण तू ने लेटेस्ट एट छेलाम छेला आपणे प्रिंटिंग करीए छीए बुक में पछी कॉम्प्यूटर पर तो कलर बुक आए फ्रॉम हियर तो अहींथी वी वेंट टू ध होल पछी एक बीजा होल में गया विच डिस्प्ले डिफरंट स्टाइल ऑफ पेंटिंग तो बीजा होल में गया ने अहींया जुदा जुदा प्रकारनी जुदी जुदी पेंटिंग थी चित्रकला थी बिलोंग टू द डिफरंट एरा एट जुदा जुदा युगनी थी जुदा जुदा युगनी थी धेर वेर रेर स्कल्पचर एंड स्टेच्यू टू तो त्या रेर एट भाग्य जवाब मळे एट शिल्प स्थापत्य था स्टेच्यू एट पुतळा था ભગવાન બુદ્ધ હોય મહાવીર સ્વામી હોય કૃષ્ણભાઈ એવા બધા ઘણા બધા પૂતળા હતા સ્કલ્પચર એટલે બરાબર શંકર ભગવાનના અને સ્થાપત્યના બધા પૂતળા હતા સ્ટેચ્યુ હતા સિન્સ વી ડીડ નોટ હેવ મચ ટાઈમ ટુ સ્પેન્ડ કારણ કે અમારી પાસે વધારે સમય વિતાવવાનો હતો નહીં તો વીક વીકલી અમે ઝડપથી વેન્ટ થ્રુ ધ ક્લોથ હો તો અમે ક્યાં પછી સેક્શન વિભાગમાં ગયા કાપડનો વિભાગ હતો ત્યાં ગયા ગ્લાસવેર એટલે કાચનો વિભાગ પછી પોટરી એટલે માટીનો વિભાગ તેમાં પણ ગયા જોયું ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ આ બધા વિભાગ કેવા હતા રસપ્રદ હતા ઇન્ફોર્મેટિવ એટલે કે આ મુલાકાત કેવી હતી વિઝિટ આ માહિતીપ્રદ હતી રસપ્રદ હતી આ એન્જોયડ ઇટ લેલોટ મને ખૂબ જ આ મ્યુઝિયમની મુલાકાતની મજા આવી આનંદ આવ્યો હવે આ છેલ્લું આપણે પોઈન્ટ છે મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ પણ જોઈએ તો 57મો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ 10 વાક્યમાં આપણે આ લાઇબ્રેરીનું પિક્ચર છે તેનું વર્ણન કરવાનું છે મિત્રો તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જામનગર તો આપણે જોઈએ કે આ પિક્ચર શેનું છે મિત્રો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લાઇબ્રેરી આ એક પુસ્તકાલયનું ચિત્ર છે તો આ લાઇબ્રેરિયન છે અહીંયા લાઇબ્રેરિયન છે તો લાઇબ્રેરિયન છે ઇસ્યુઇંગ એટલે આપે છે ચોપડીઓ બધાને આ લાઇબ્રેરિયન શું આપે છે આ બધાને ચોપડીઓ આપે છે બરાબર ઓલ ધ બુક્સ આર નીટલી અરેન્જડ ઇન ધ કબર્ડ આ બધી કબાટ છે એમાં બધી ચોપડીઓ બરાબર સરસ રીતે સારી રીતે ગોઠવેલી છે આર અરેન્જડ નીટલી એટલે સારી રીતે સુઘડ રીતે ગોઠવેલી છે આ બધી બધાય કબાટની અંદર આ કબટ છે એની અંદર બધી ચોપડીઓ સારી રીતના ગોઠવેલી છે મિત્રો તો હવે આ બધા નાના નાના ખાના છે આ બધા શું છે એને સેલ્વસ કહેવાય ધેર આર બુક સેલ્વસ ઓલસો તો આ કબાટની અંદર બધા આ કહેવા છે બુક સેલ્વસ છે આ ખાના છે ચોપડી રાખવાના એ ફ્યુ પીપલ આર સ્ટેન્ડિંગ નિયર ધ બુક સેલ્વસ તો થોડાક લોકો આ બધા બુક સેલ્વસ એટલે કે આ ચોપડીના ખાના પાસે ઊભા છે બધા અને રીડિંગ બુક્સ એટલે ચોપડીઓ વાંચે છે જોવે છે તો ધેર આર મેની ટેબલ્સ એન્ડ ચેર્સ ઇન ધ લાઇબ્રેરી આ લાઇબ્રેરીમાં ઘણા બધા ટેબલ છે ખુરશીઓ છે બરાબર ઘણા બધા ટેબલ છે ખુરશીઓ છે લાઇબ્રેરીમાં સ્થિતિ હોય તો ધેર આરથી વાક્ય ચાલુ થાય ધેર આર ધેર ઇઝ ક્રિયા ચાલુ હોય તો એમીઝર વત્તા એનજી ચાલુ વર્તમાન કાળ લખવો તો મેની પીપલ ઘણા બધા લોકો આ ક્રિયા ચાલુ છે સિટિંગ એટલે બેઠા છે ઘણા બધા લોકો બેઠા છે સિટિંગ એટલે બેઠા છે અને રીડિંગ એટલે વાંચી રહ્યા છે તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો વન મેન એક માણસ છે એ સ્ટેન્ડિંગ એટલે ઉભો છે ક્રિયા ચાલુ છે એટલે એમી સર્વતા એનજી થશે એક માણસ ઊભો છે નિયર ધ ન્યૂઝપેપરના સ્ટેન્ડની બાજુમાં ઊભો છે અને રીડિંગ એટલે છાપું વાંચી રહ્યો છે તો અહીં મિત્રો આપણો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર છે બરાબર પ્રશ્ન 57માં તે પૂરો થાય છે મિત્રો તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો હવે આના પછી આપણે સ્વાધ્યાયપોથી પાઠ 9 અને પાઠ 10ની શોર્ટ નોટ છે 5-6 તે પણ એક વિડીયોમાં હમણાં કાલે આજે અથવા તો કાલે મૂકવામાં આવશે ઓકે થેન્ક યુ